વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 10 વર્તુળમાં પ્રમેય 10.2ની સમજૂતી મેળવીશું. આ અગાઉ મેં બીજા પ્રમેયના વિડીયો બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે. પ્રમેય 10.2, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિધાન ઉપરથી જ આકૃતિ, પક્ષ, સાધ્ય તેમજ સાબિતી લખીશું. તો અહીંયા વિધાન આપણને આપેલું છે, વિધાન વાંચતા જઈએ અને પ્રમાણે આપણે કામ કરતા જઈએ. સાબિત કરો કે વર્તુળ, તો અહીંયા પહેલો શબ્દ છે વર્તુળ. તો સૌથી પહેલાં આપણે એક વર્તુળ દોરી કાઢીશું, જેનું કેન્દ્ર છે ઓ. આગળ વર્તુળની બહારના બિંદુમાંથી, તો મિત્રો અહીંયા મારે એક બિંદુ મૂકવું પડશે, બિંદુ એવું મૂકવું પડશે કે જે વર્તુળની બહાર હોય. તો હું ધારી લઉં કે ધારો કે બિંદુ પી એ વર્તુળની બહાર આવેલો છે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, મિત્રો અહીંયા મારે આ બિંદુ પીમાંથી વર્તુળને સ્પર્શકો દોરવાના છે. આપણે જાણીએ છીએ સ્પર્શક જે છે એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. એટલા માટે હું બિંદુ પીમાંથી આ વર્તુળને બે સ્પર્શકો દોરું છું. એક છે PQ, બીજો છે PR, જે વર્તુળને ક્યુ બિંદુમાં અને આર બિંદુમાં સ્પર્શે છે. તો મિત્રો, આના ઉપરથી આપણે એનું પક્ષ લખી નાખીએ. ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો PQ અને PR છે. મિત્રો, અહીંયા આપણે પક્ષને ગોખવાનું નથી, વિધાન ઉપરથી જ આપણે પક્ષ લખ્યું છે. હવે આપણે હું સાધ્ય લખીશું કે આ જે સ્પર્શકો દોર્યા એ સ્પર્શકોની લંબાઈ સમાન છે, જેવું આપણે એને સાબિત કરવાનું છે. એટલે PQ અને PR લંબાઈ સમાન છે. મારે લખીશું આપણે સાધ્ય PQ બરાબર PR. હવે આપણે એની સાબિતી જોઈશું. તો સૌ પ્રથમ આપણે OQ, OR અને OPને દોરીશું. તો OP, OQ અને OR દોરવાથી અહીંયા બે ત્રિકોણ બની ગયા. એક ત્રિકોણ છે OQP અને બીજો ત્રિકોણ બન્યો ORP. મિત્રો, આ બંને ત્રિકોણમાં તમે ધ્યાનથી જુઓ, આ બંને ત્રિકોણની અંદર ખૂણો Q અને ખૂણો R જે છે એ કાટખૂણો છે. કારણ કે આપણે પ્રમેય 10.1માં ભણી ગયા કે સ્પર્શક જે છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. અહીંયા PQ સ્પર્શક છે અને OQ ને લંબ છે, એટલે કે OQ અને PQ જે છે 90° ખૂણો બનાવે છે. તેવી જ રીતે PR સ્પર્શક છે અને OR ત્રિજ્યા છે, તો બેની વચ્ચે પણ 90° ખૂણો બનાવે છે. એટલા માટે આપણે લખીશું ખૂણો OQP બરાબર ખૂણો ORP, કારણ કે બંને કાટખૂણા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો OP જે છે એ બંને ત્રિકોણની અંદર આવે છે, અને બંને ત્રિકોણની અંદર આવતી હોય તો OP ની લંબાઈ કેવી હોય? સમાન હોય. એટલા માટે લખીશું આપણે OP બરાબર OP, એક જ રેખાખંડ. અને આ OP જે છે ખૂણા Q ની સામેની બાજુ છે અને ખૂણા R ની પણ સામેની બાજુ છે. આપણે જાણીએ છીએ કે કાટખૂણાની સામેની બાજુ શું કહીશું? આપણે કર્ણ કહીશું. એટલા માટે OP જે છે એ કર્ણ થાય. અહીં OQ અને OR એ બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, અને આપણે જાણીએ છીએ કે એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓની લંબાઈ સમાન હોય. એટલા માટે લખીશું આપણે OQ બરાબર OR, એક જ વર્તુળની ત્રિજ્યાઓ. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ બંને ત્રિકોણની અંદર કાટખૂણો, કર્ણ અને એક બાજુ સમાન છે. એટલે કે કાકબા પ્રમેયના આધારે આપણે એવું કહી શકીશું કે બંને ત્રિકોણ જે છે એ એકરૂપ ત્રિકોણ છે. માટે લખીશું આપણે ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP, કાકબા શરતને આધારે. અહીં બંને ત્રિકોણ એકરૂપ છે, તેથી બંને ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ એકરૂપ થાય. માટે લખીશું આપણે PQ બરાબર PR, સેના આધારે? CPCT, એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. તો આ રીતે આ પ્રમેયને આપણે ખૂબ જ સરળતાથી યાદ રાખી શકીશું.